आ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં 4 ઇંચ જેટલો વરસાદ પણ પડી ચૂક્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે આજે પણ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવેલા LED બોર્ડ આ વાતની સાક્ષી પુરાવે છે। આજે પણ LED સ્ક્રીનમાં લૂથી બચવાના ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે તો લોકોને ગરમીથી સાવધાન રહેવાની પણ સૂચના આપવામાં આવે છે। LED સ્ક્રીનની આવી વિસંગતતાથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા विधिवत रीते शुरुआत थवानी हवामान विभाग द्वारा एक तरफ जाहेरात करवामां आवी छे तो बीजी बाजू महानगरपालिकानी LED में उनाळानी जाहेरातो जोईने शहेरीजनों माटे कॉर्पोरेशन हासीना पात्र बनतुं होवानी स्थानिकोमां चर्चा छे। રાજકોટમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે। સિઝનની શરૂઆત થતાં જ 4-5 જેટલો વરસાદ છે તે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના ચોપડે હજુ પણ ઉનાળો જ ચાલતો હોય તેવી સ્થિતિ છે, તે ક્યાંક ને ક્યાંક બંધ ઘટવા પામી છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં વિવિધ જગ્યાએ LED લગાવવામાં આવી છે। આ LED ની અંદર છે તે હજુ પણ છે તે ગરમીથી અને લૂથી બચવાના ઉપાયો છે તે ગ્રામજનો માટે છે તે ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો હોય તેવું લાગી રહ્યું છે। હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ચૂકી છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે મચ્છરજન્ય રોગો છે તેમનો પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે હજુ પણ જે કોર્પોરેશનની LED છે આ LED ની અંદર ઉનાળો લૂથી બચવા માટેના જે કહી શકાય કે જાહેરાતો હોય આ તે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા ફક્ત નામ માટે જ આ જે હોર્ડિંગ્સ છે કે આ LED છે તે લગાવવામાં આવી હોય તેવું પણ છે તે લોકોમાં જે છે ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ ચોમાસાની ઋતુમાં જ્યારે ઉનાળાને લઈ અને સાવચેતીના મેસેજ આવતા હોય ત્યારે લોકો માટે પણ હાસ્યાસ્પદ બનતું હોય તેવું પણ છે તે હાલ લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન શું આ LED માં સુધારો વધારો કરે છે કે હજુ ચોમાસું વીતવા પછી આવતા ઉનાળા સુધી જ આ ઉનાળાની જાહેરાતો છે તે શરૂ રાખશે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। રાજ્યભરમાં હાલ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી ગયું છે। નાની વયમાં અનેક લોકોના હાર્ટ એટેકથી